પાયલટે કહ્યું ચારસો સીટોના નારામાં ઘમંડ દેખાતો હતો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કહ્યું ભાજપે રામ મંદિરના નામે મત માંગ્યા અયોધ્યામાં જ હારી ગયું જનતા ભાજપથી નારાજ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સચિન પાયલટે શુક્રવારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં મોદી સરકાર અને ભાજપની આખરી ટીકા કરી હતી કહ્યું કે જનતા ભાજપ સરકારની નીતિઓથી નારાજ છે અને લોકોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું છે અગ્નિવીર યોજનાના કારણે યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો ઇન્ડિયા ગઠબંધને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી અમે આર્થિક મુદ્દો ગરીબ અને અમીર વચ્ચેની વધતી જતી ખાઈને લઈને ચૂંટણી લડ્યા હતા પાયલટ યુનાઇટેડ કિંગડમમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની બ્લાવાંતિક સ્કૂલ ઓફ ગવર્મેન્ટમાં બોલી રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરી હતી તેમને ભાષણ આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું બીજેપીના ચારસો સીટોના સ્લોગન પર પાયલટે કહ્યું જે ગમન સાથે તેમણે ચારસો સીટ જીતવાનો નારો આપ્યો હતો તેમાં તેમનો ઘમંડ દેખાઈ રહ્યો હતો છેલ્લા દસ વર્ષમાં સરકારે એક તરફી નિર્ણયો લેવાનો પ્રયાસ કર્યો છે કોઈ તૈયારી વિના નોટબંધી કરવામાં આવી જેના ખરાબ પરિણામો આવ્યા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો આવી બાબતોમાં પરિવર્તન આવવું જોઈએ ભાજપે યુપીએ સરકાર પર સ્પેક્ટ્રમ સહિત અનેક કૌભાંડોનો આરોપ લગાવ્યો ભાજપ દસ વર્ષથી સત્તામાં છે તે લોકોને સજા કેમ ન થઈ જો તે સમયે કૌભાંડો થયા હતા તો તમારી પાસે પૂરા દસ વર્ષ હતા તમે પગલા કેમ ન લીધા જેમની સામે આક્ષેપો થયા હતા તેમની સામે અત્યાર સુધી શું કર્યું કારુ નાણુ ભારતમાં લાવવામાં આવશે તેવી જાહેરાતનું શું થયું ડોક્ટર મનમોહન સિંહ સૌથી પ્રામાણિક વડાપ્રધાન હતા તેમના પર માત્ર ખોટા આરોપો જ લગાવવામાં આવ્યા હતા કોંગ્રેસ પાર્ટીમાં પોતાના વિચારો વ્યક્ત કરવાની પૂરી તક આપવામાં આવે છે કોઈ વ્યક્તિ કોઈની સાથે સહમત ન હોય તો પણ તેને પોતાના વિચારો વ્યક્ત કરવાની પૂરી તક આપવામાં આવે છે અહીં ભાજપ જેવું નથી હંમેશા સચ્ચાઈની સાથે